નમસ્કાર, ખબર છે .com પરથી હું રાજેશ શાહ. દર્શક મિત્રો, ગઈકાલે સરથાણામાં જે આગની ઘટના બની એ બાબતે ખબર છે .com પર અમે એવો પ્રયાસ કરી રહ્યા છે કે આ ઘટનાનું મેઇન કારણ શું અને એના ઉપાયો શું. અમે સવારે ફાયર સેફ્ટી એક્સપર્ટ સાથે વાત કરી. આજે અમારી સાથે એક સિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે કે જેમને આવી આગની ઘટનાઓનો ઘણો અનુભવ છે. દર્શક મિત્રો, ચૈતન્યભાઈ ત્રિવેદી અમારી સાથે છે, જેઓ સિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. ચૈતન્યભાઈ, ગઈકાલે જે આગની ઘટના બની તો એ એક કેવી રીતના બની, જે તમારા એક્સપિરિયન્સ મુજબ? હા, ગઈકાલે જે ઘટના બની તો એને ટીવી પર હું વિડીયો જોઈ રહ્યો હતો. તે વખતે મેં એક વસ્તુ રિમાર્ક કરી કે આગ બિલ્ડિંગમાં બી લાગી છે અને ટ્રાન્સફોર્મર પર પણ લાગેલી છે. તો એક એન્જિનિયર તરીકે એક મારા મગજમાં એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે બે જગ્યાએ આગ શા માટે લાગે? લાગવી જોઈએ તો બિલ્ડિંગની અંદર લાગવી જોઈતી હતી, પરંતુ ટ્રાન્સફોર્મર પર શા માટે આગ લાગી? તો મને જે કારણ સમજાય છે તે પ્રમાણે કે આ જે બી કંઈ એરિયા છે તેની અંદર જે વપરાશ છે તેનું જે મેથેમેટિક્સ હોવું જોઈએ તે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એનું ટોટલ એનાલિસિસ થયું નથી, અથવા તો ત્યાં ઓવરલોડિંગ હશે જે બી કંઈ હશે, પરંતુ એને લીધે ટ્રાન્સફોર્મર પર આ લોડ ટ્રાન્સફર થયો. બપોરનો સમય હતો એટલે ઘણો બધો લોડ એના પર આવી રહ્યો હશે, કારણ કે ગરમીની સિઝનમાં નોર્મલી એસી વધારે પ્રમાણમાં ચાલતો હોય છે અને એ ઘણું લોડિંગ કરે છે ટ્રાન્સફોર્મર પર. તો ટ્રાન્સફોર્મર એક એવી વસ્તુ છે કે જેના પર તમે લોડ મૂક્યા કરો એ ચાલ્યા જ કરશે, પરંતુ રિએક્શન રૂપે એની અંદર એક ગરમી પેદા થાય છે, જે ગરમી ધીરે 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 કરીને એનું ઇન્સ્યુલેશનને ડેમેજ કરે છે. એને લીધે જે બી કંઈ ઇન્સ્યુલેશન ડેમેજ થવાથી હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ વચ્ચે ટ્રાન્સફોર્મરની અંદર રહેલી કોઇલોમાં બહુ ઓછું ડિસ્ટન્સ હોય છે, જે ડેમેજ થતાં હાઈ વોલ્ટેજ લો વોલ્ટેજ તરફ ટ્રાવેલ કરે છે, અને એ ટ્રાવેલ કરતાં પહેલાં તો ટ્રાન્સફોર્મરની અંદર જ્યાં જ્યાં એ ટ્રાવેલ કરશે તે જગ્યાને એકદમ હીટિંગ કરી નાખશે, એ અર્થ શોધવાની કોશિશ કરશે. એ અર્થ ને એ લો વોલ્ટેજ તરફ જતાં એ લો વોલ્ટેજની જે સર્કિટો છે, જે આગની ઘટનામાં પછી મેં ડિટેલિંગ કર્યું એમની સાથે વાત કરી રાજેશભાઈ સાથે, તો ત્રણે ત્રણ ફ્લોર પર આગ લાગેલી હતી. એટલે એ હાઈ વોલ્ટેજ એ બિલ્ડિંગની અંદર લો વોલ્ટેજના વાયર મારફત ઘણી ઊંચે સુધી ફેલાઈ ગઈ, ને એ હાઈ વોલ્ટેજની જે પ્રક્રિયા હોય છે તે એટમ બોમ્બ જેવી હોય છે એનો પ્રોસેસ, કારણ કે એ બહુ સ્પીડમાં ઇલેક્ટ્રિસિટી વહન થાય છે ને એ બહુ મોટા ધડાકાને ભડાકા કરે અને જ્યાં અર્થ મળે છે ત્યાં જઈને એ ક્વેન્ચ થવાની કોશિશ કરે છે. પરંતુ આ ઘટનાની અંદર તો એ ક્વેન્ચ પણ નહીં થઈ ને એ અર્થ શોધતી શોધતી છેક બિલ્ડિંગ સુધી ચાલી ગઈ, ટ્રાન્સફોર્મરને બી આગ લગાડી દીધી, તેમજ તેની અંદર રહેલું વાયરિંગ હતું બિલ્ડિંગની અંદર તેને બી સળગાવી દીધું છે. ચૈતન્યભાઈ, સામાન્ય માણસને એ જાણવું છે કે આખી ઘટનામાં 20 નિર્દોષ બાળકોના મોત થયા, તો એની પાછળ કોણ જવાબ? એટલે દક્ષિણ ગુજરાત કંપની આખું જે વાયરિંગ સિસ્ટમ કરે છે અને તો એ એ દક્ષિણ ગુજરાત વીજ કંપની આમાં જવાબદાર ખરી? હા, અગર ટ્રાન્સફોર્મરને હાઈ વોલ્ટેજ જે વખતે એકબીજા સુપર ઇમ્પોઝ થયા તે વખતે જો ટ્રાન્સફોર્મરને પ્રોપર અર્થી એઝ પર ધ નોર્મ્સ જો બનાવેલું હતે તો આ ઘટના ટાળી શકાય હતી, કારણ કે જો એને અર્થ મળી જાય તો આગળ જાય નહીં, એ જમીનમાં ઉતરી જાય ને ફ્યૂઝ ઉડાવી દે. પરંતુ આ ઘટનામાં એવું કશું નથી થયું, બધું બળીને ખાક નહીં થયું ત્યાં સુધી કમ્પ્લીટ ચાલતું જ રહ્યું છે. ચૈતન્યભાઈ, તમે મને વાત કરતા હતા ત્યારે એવું કહેતા હતા કે દક્ષિણ ગુજરાત વીજ કંપની જ્યારે ટ્રાન્સફોર્મર મૂકે અને એની જે ડિમાન્ડ હોય એ મુજબ એ બધાને પૂછે કે ભાઈ કેટલી, પણ એ પછી કેટલી ડિમાન્ડમાં કેટલા લોકો કેટલું વાપરે છે એ દક્ષિણ ગુજરાત વીજ કંપની ચેક નથી કરતી, તો એ સાચું છે?
હા, કારણ કે કોઈ બી બીજ કનેક્શન આપ્યા પછી એનું લોડ એસેસમેન્ટ કરવા માટે કોઈ બી અધિકારીઓ નાના એલટી કનેક્શનો ગ્રહ યાને હોમ કોમર્શિયલ બિલ્ડિંગ એઝ વેલ એઝ ઘરના બિલ્ડિંગોમાં ગમે એટલો લોડ જોડી દો તો બી કોઈ કોઈ પૂછવાવાળું નથી. એ તદ્દન બેદરકારી છે. ચૈતન્યભાઈ, આપણે આ લગભગ શહેરમાં આવી ચોથી ઘટના છે કે જેની અંદર આવા બધા નુકસાન થયું છે, કે આ નિર્દોષ માણસોનો ભોગ બન્યા છે. તો આવા કારણોને કાયમ માટે રોકવા હોય, એટલે આવું કોઈ ઘટના બને જ નહીં, તો એવું એનું સોલ્યુશન શું? એનું સોલ્યુશન એક જ છે કે ટાઈમ ટુ ટાઈમ દરેક ટ્રાન્સફોર્મર ઉપર લોડ તેમજ તેના અર્થિંગ ને એના પર એડિશનલ સેફ્ટી એટી સર્કિટ બ્રેકરો જો મૂકવામાં આવે તો આવી ઘટનાઓને ઇલેક્ટ્રિકલથી થતી જે શોર્ટ સર્કિટ થાય ને એ થાય તે ઘટનાઓને ઘણે મદદરૂપ થશે. આપણે એને કંટ્રોલ કરી શકીએ. તો દર્શક મિત્રો, આ ચૈતન્યભાઈ ત્રિવેદીએ એમના અનુભવોનું ભથું આપણને કીધું. આપણે એ વાતની એટલી વાતની સમજ પડી કે આ એક માનવીય ગુનો છે, માનવીય અપરાધ છે, કે કોઈની બેદરકારીને કારણે કોઈના પરિવારના 20 વાલસોયા બાળકોએ જીવ ગુમાવ્યો છે. દર્શક મિત્રો, ફરી એકવાર અમે તમને સાચી કે સારી એવી માહિતી સાથે તમને મળીશું. આભાર ચૈતન્યભાઈ ત્રિવેદી, તમે ખબર છે ડોટ કોમ પર આવ્યા બદલ તમારો આભાર. થેન્ક યુ વેરી મચ.